जो भंडारी सर अने आ गणितनी अंदर आपणे भणी रह्या छे पुनरावर्तन। आजना वीडियोनी अंदर आपणे संख्याओ आपेली होय तो संख्याओनो लसा अने गुसा डायरेक्ट कोई पण प्रकारनी गणतरी वगर आपणे केवी रीते मेळवो ए आपणे जोईशुं। प्राथमिकनी अंदर तमे जे खाना पाड़ीने अविभाज्य अवयव पाड़ीने जे संख्याओ बे आपेली होय के त्रण आपेली होय तो एनो तमे लसा ने गुसा मेळवो। હવે આપણે માધ્યમિકની અંદર ક્યાંય એની ગણતરીની જરૂર નથી એટલે ડાયરેક્ટ એનો જવાબ કેવી રીતે મૂકવો એ જોઈશું આજના વિડીયોની અંદર। અને ઉપરાંત અમુક સંખ્યાઓ આપેલ હોય ત્યાં સંખ્યાનો ગુણાકાર, ઉપરાંત કોઈ પણ સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ આ કેવી રીતે મેળવવું શોર્ટકટની અંદર એ આજે આપણે જોઈશું। તો શરૂઆતની અંદર આપણે જોઈએ લસા અને ગુસા। તો લસ્સા અને ગુસ્સા મોટા ભાગના વિદ્યાર્થીને આવડતું જ હોય ગણતરી કરીને, ઉપરાંત એના પૂરપૂર પણ તમને ખબર છે। ગુસ્સા એટલે ગુરુતમ સામાન્ય અવયવ અને લસ્સા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી। ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગના વિદ્યાર્થીને પૂછે કે લસ્સા અને ગુસ્સાના ફૂલ ફોર્મ, તો ખાસ કરીને મોટા ભાગના વિદ્યાર્થી લસ્સા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ ગણે છે, પણ લઘુત્તમ સામાન્ય અવયવ નહીં, લઘુત્તમ સામાન્ય અવયવી। તો હવે આપણે આનો લસ્સા અને ગુસ્સા કેવી રીતે મેળવવો એ આપણે જોઈએ। માનો કે તમને આ ત્રીજી સંખ્યા છે 8, 20 અને 12, 8, 20 અને 12, તો ત્યાં પ્રાથમિકની અંદર તમારે એનો લસ્સા મેળવવો હોય તો આ રીતે તમે લસ્સા મેળવો। આ રીતે ખાના પાડીને કે બેકી સંખ્યા છે, જ્યાં સુધી દરેકનો બે વડે ભાગ ચાલે ત્યાં સુધી બે વડે ભાગ ચલાવતા। માનો કે પહેલા બે વડે ભાગ ચલાવીએ એટલે આના અડધા અડધા કરવાના છે, 4 થાય, 10 થાય, 6 થાય। હજી બે વડે ભાગ ચલાવીએ એટલે અહીંયા 2 થશે, અહીંયા 5 થશે અને 3 થશે। હજી એક સંખ્યા 2 છે એટલે બે વડે ભાગ ચાલે, અહીંયા 1 અને આને ના ભાગી શકાય એટલે આ સંખ્યા એમની જ મૂકવાની। હવે ત્યાં આપણે 3 વડે ભાગ ચલાવવાના, તો આને 3 વડે ભાગી શકાય તો 3 વડે ભાગીએ તો આ 1 એમનન, આ 5 ના 5, આને 3 વડે ભાગીએ એટલે 1 થાય। હજી આ સંખ્યા 5 છે એટલે 5 વડે ભાગ ચાલે એટલે 1, 1 અને 1। તો હવે આની અંદર જે આપણે સંખ્યા આવે આ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને એ ત્રણે સંખ્યાનો લસા મળે। તો 5 × 3 એટલે 15, 15 × 2 એટલે 30, એને ગુણ્યા 2 એટલે 60, અને એને ગુણ્યા 2 એટલે 120 મળે। એટલે આ ત્રણ સંખ્યાનો આપણે આ રીતે લસા મેળવીએ, આ રીતે તમે મેળવજો કે મેળવો છો અત્યાર સુધી, તો એનો લસા 120 મળે। સામાન્ય રીતે આપણે આની અંદર ગુસ્સા મેળવીએ, ગુસ્સા એટલે એની અંદર જે આપણે સામાન્ય અવયવ કાઢીએ છીએ, કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને એ બે સંખ્યાની અંદરથી મોટામાં મોટો સરખો અવયવ જે સામાન્ય કાઢીએ છીએ, એ આપેલી સંખ્યા બે આપેલી હોય કે ત્રણ આપેલી હોય કે એના કરતા વધારે આપેલી હોય તો એનો ગુસ્સા થાય। તો હવે માનો કે તમને એમ કહેવામાં આવે કે 10 અને 15 ની અંદર બી કોમન બંનેની અંદર ગુણાકાર તરીકે સરખો ભાગ એવો કયો હોય, તો એ તો મોટા ભાગના વિદ્યાર્થીને આવડતું જ હોય। તો આની અંદર 10, તો 10 એટલે 2 × 5 થાય, અને 15 એટલે કે 3 × 5, તો આ બંને સંખ્યાની અંદર એક અવયવ 5 બંનેમાં સમાન છે અને એ સમાન છે એટલે કે એનો સામાન્ય અવયવ છે, એટલે મોટામાં મોટો સામાન્ય એટલે કે ગુરુતમ સામાન્ય અવયવ એ આપેલી સંખ્યાનો ગુસા થાય। એટલે સામાન્ય આપણે કોઈ પણ સંખ્યાનો ગુસા મેળવવો હોય તો આની અંદરથી સામાન્ય શું નીકળે, તો આ બંનેમાંથી સામાન્ય 5 નીકળે એટલે આનો ગુસા થશે 5। હવે અહીંયા બે સંખ્યા છે 4 અને 20, તો 4 અને 20 માંથી સામાન્ય કાઢવું હોય તો હવે તમને આવડે જ કેટલા સામાન્ય નીકળે, 8 અને 20 માંથી 4 સામાન્ય નીકળે એટલે એનો ગુસા થશે 4। 8, 20 અને 12 અને 3 સંખ્યા છે, પહેલા આપણાની અંદર ગુસા મેળવીએ પછી આપણે ડાયરેક્ટ લસા કેવી રીતે મેળવો એ હું તમને શીખવીશ અને બરાબર ધ્યાન રાખજો। તો 8, 20 અને 12, તો 8, 20 અને 12 માંથી આપણે સામાન્ય કાઢીએ તો ત્યાં સામાન્ય 4 નીકળે એટલે એનો ગુસા 4 થાય। ત્યારબાદ આપેલા જે 10, 50 અને 60, તો આમાંથી સામાન્ય કાઢીએ તો આ ત્રણ સંખ્યામાંથી સામાન્ય 10 નીકળે। ઉપરાંત 5મી સંખ્યા છે તો એની અંદર સામાન્ય કાઢીએ તો આ ત્રણે ત્રણ સામાન્ય માત્ર 3 નીકળે
એટલે એક બાબત તમારે તમારો જવાબ સાચો છે કે ખોટો ભલે એક્ઝેક્ટ ખબર ન હોય પણ આવો જવાબ તો ના જ આવે કે આવો જવાબ આવે જ નહીં એટલી ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ બે સંખ્યા હોય કે ત્રણ સંખ્યા એનો ગુસા છે એ સંખ્યાઓનો ગુસા છે ખાસ કરીને કાં તો નાનામાં નાની સંખ્યા છે એ નાનામાં નાની સંખ્યા અથવા તો એ સંખ્યા કરતાં નાનો જ મળે ક્યારે નાનામાં નાની જે સંખ્યા છે એ નાનામાં નાની સંખ્યા કરતાં ગુસા જે મોટો મળી શકે નહીં એટલે કે આની અંદર નાનામાં નાની સંખ્યા 10 છે તો 10 કરતાં લસા 10 કરતાં ગુસા મોટો મળે જ નહીં આની અંદર નાનામાં નાની સંખ્યા 8 છે એટલે 8 કરતાં કાં તો 8 મળે ને કાં તો 8 કરતાં નાનો જ મળે 8 થી મોટો ગુસા મળે જ નહીં આની અંદર નાનામાં નાની સંખ્યા 10 છે એટલે કાં તો ગુસા 10 મળે અને કાં તો ગુસા 10 કરતાં નાનો જ મળે 10 થી મોટો ક્યારે મળે જ નહીં અને માનું કે 10 થી મોટો મળે તો તમને ખ્યાલ હોવો જોઈએ તમને ખ્યાલ આવી જ જાય કે આમાં આપણે ક્યાંક ભૂલ કરી છે કારણ કે નાનામાં નાની સંખ્યા જેટલો અથવા તો એના કરતાં નાનો જ ગુસા મળે એનાથી મોટો મળી શકે નહીં હવે આપણે લસાઅ હવે માનો કે આ કાના પાયડા વગર આપણે લસા મેળવવો હોય તો લસા કેવી રીતે મેળવો તો આપણી પાસે સંખ્યા મેળવવા માટે કાં તો લસા મેળવવા માટે બે સંખ્યા કાં તો ત્રણ સંખ્યા તો પહેલાની અંદર 10 અને 15 છે હવે આપણે આ જોઈએ આપણે આ સંખ્યા જોઈએ ત્રીજાની અંદર કે ત્યાં આપણી પાસે 8 20 અને 12 છે આ ત્રણ સંખ્યાનો આપણે લસા મેળવો આ રીતે તમે જે રીતે મેળવતા એ રીતે તો અહીંયા આપણને લસા મળ્યો 120 તો હવે આની અંદર આપણે ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની ગણતરી વગર લસા મેળવવો હોય તો સૌથી આપણે મોટી સંખ્યા લેવાય મોટી સંખ્યાની અંદર આ સંખ્યાનો કોઈ ભાગ સમાયેલો છે મોટામાં મોટો 4 ભાઈ કેટલા વધે 2 વધે આનો મોટામાં મોટો ભાગ આમાં સમાયેલો છે તો હવે 4 ગુણ્યા 2 એટલે 8 ને બદલે 2 વધે આ 12 છે તો 12 નો મોટા મોટો ભાગ કયો સમાયેલો છે 4 તો ત્યાં વધે 3 તો હવિયાની અંદર જે બાકીના વધી છે આ બેમાં પાછો કઈ કોમન છે કે નહીં જોવાનું આ બેમાં કઈ કોમન નથી તો 3 ગુણ્યા 2 એટલે 6 અને 6 ગુણ્યા 12 6 ગુણ્યા 20 એટલે 6 ગુણ્યા 20 એટલે કે 120 થાય તો ડાયરેક્ટ આપણે ત્યાં લસા આપણે મૂકી શકાય 120 અહીંયા 120 આવશે આ ત્રીજાની અંદર તો અહીંયા આપણને લસા મળે 120 હવે આપણે આ જોઈએ 10 અને 15 મોટી સંખ્યા બને રાખવાની નાની સંખ્યા માંથી કયો ભાગમાં સમાયેલો છે તો બે કે ત્રણ સંખ્યા તો ગુસા તરીકે એટલો નાના નાનો ભાગ તો સમાયેલો જ હોય તો આ 15 ની અંદર 10 નો કયો ભાગ સમાયેલો છે 5 તો 10 માંથી આપણે ગુણાકારના ભાગ તરીકે 5 કાઢી લીધું ત્યાં કેટલા વધે 2 વધે એટલે અહીંયા 2 વધે તો હવે 2 ને ગુણી દીલે 2 ગુણ્યા 15 એટલે કે 30 એટલે ડાયરેક્ટ મૂકી શકાય 30 છે ને સહેલું એકદમ સહેલું છે એટલે થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને બહુ મજા આવશે તો અહીંયા ગુસ્સા માં લસા મળશે આપણે 30 એ જ રીતે 8 અને 20 તો માત્ર 8 અને 20 હોય તો અહીંયા આપણે જોઈએ 8 અને 20 તો 8 અને 20 ની અંદર મોટો ભાગ 20 છે તો 20 ની અંદર 8 નો મોટામાં મોટો ભાગ કયો સમાયેલો છે 4 તો અહીંયા વહી જાય તમને હવે પ્રશ્ન થાય કે બે આમાં સમાયેલો છે પણ મોટામાં મોટો ભાગ 4 ગુણ્યા 2 તો 4 નો ભાગ આમાં સમાયેલો છે 2 હજી નથી હવે પછી નહીં જોવાનું કે 2 આમાં સમાયેલા છે મોટા મોટો ભાગ પહેલા જ લઈ લેવાનો એટલે હવે અહીંયા 2 વધ્યા તો આ 2 મોટી સંખ્યાને ગુણી દેવાનું તો 2 ગુણ્યા 20 એટલે ત્યાં 40 થશે એટલે આ 2 સંખ્યાનો આપણને લસા 40 નો અહીંયા 3 સંખ્યા છે 10 50 ને 60 ગુસા તો આપણે મૂકી દીધું ગુસા એટલે 2 સંખ્યા કે 3 સંખ્યામાંથી જે આપણે સામાન્ય કાઢીએ એનો ગુસા થશે તો ગુસા આપણે 10 મૂકી દીધું હવે આપણી પાસે 3 સંખ્યા છે તો આ ત્રણે સંખ્યાની અંદરથી સૌથી મોટી સંખ્યાની અંદર નાની સંખ્યાના કયા ભાગ સમાયેલા એ લેવાનું તો આની અંદર આપણી પાસે જે 10 50 અને 60 તો આ મોટી સંખ્યાનો ભાગ નાની મોટી સંખ્યાની અંદર આ નાની સંખ્યા જે 10 સમાયેલી જાખે કે એ નીકળી જશે આ 50 છે તો 50 ની અંદર દી આ મોટી સંખ્યાની અંદર એનો ભાગ છે 10 સમાયેલા છે એટલે અહીંયા વધ્યા 5 તો 5 વધે છે હવે આના 5 વધ્યા હવે આ 5 પછી આમાં સમાયેલો હમણાં આપણે જોઈ તે રીતે હવે પછી તમે કે 12 ગુણ્યા 5 એટલે 60 થાય 5 સમાયેલો છે પણ મોટામાં મોટો ભાગ આપણે 10 લઈ લીધો એટલે હવે 5 વધ્યા એટલે કે આની અંદર 10 લઈ લઈએ તો 10 ગુણ્યા 6 એટલે કે 60 થઈ હવે 60 ની અંદર 10 લઈ લીધો તો 6 અને 5 માં કોઈ કોમન નથી એટલે આપણે શું યાદ રાખવાનું
કે મોટી સંખ્યામાં નાની સંખ્યાના મોટા મોટા કયા ભાગ સમાયેલા છે, પછી જે બાકીના આંકડા વધે એ આંકડા વડે નાની મોટી સંખ્યાને ગુણી દેવાય. તો આની અંદર 60 છે તો 60 માં આ 10 સમાયેલા જેટલા તો નીકળી ગયા. 50 ની અંદર થી મોટામાં મોટો ભાગ 10 સમાયેલા છે એટલે હવે 50 ને બદલે વધ્યા 5. તો હવે 5 વડે મોટી સંખ્યા નીકળી દઈએ તો 6 × 5 એટલે 30 થાય, એટલે કે ત્યાં 300 થશે. એટલે અહીંયા આ સંખ્યાનો લસાઅ આપણને 300. ત્યારબાદ પાંચમી સંખ્યા છે 27, 18 અને 6. તો 27, 18 અને 6 તો આ ત્રણે ત્રણની અંદર એનો આપણે ગુસાઅ જોઈએ તો ગુસાઅ આપણને 3 મળ્યો. તો હવે મોટી સંખ્યા 27 છે તો આ સંખ્યાનો કયો ભાગ આમાં સમાયેલો છે? તો આ સંખ્યા 6 ભાગ 3 સમાયેલો છે એટલે અહીંયા 2 વધશે. પછી 18 છે તો 18 ની અંદર કયો ભાગ આમાં સમાયેલો છે? તો 18 નો 9, 9 × 2 = 18 ને 9 × 3 = 27 એટલે આના સમાયેલા છે 9. 18 ના 27 ની અંદર મોટામાં મોટો ભાગ સમાયેલો છે 9. તો 9 કાઢી નાખે તો અહીંયા 2 ભાગ્યા. હવે આ તો બે કોમન છે, બે સરખા છે એટલે એને પછી આ 27 ને 2 વખત નહીં ગુણવાનું, એક જ વખત. એટલે કે 27 × 2 એટલે 54 થાય. એટલે કે આની અંદર નાની સંખ્યાનો આમાં ભાગ સમાયેલો છે 3 × 2 એટલે 6, તો 3 સમાયેલો છે તો 6 ને બદલે વધ્યા 2. 18 ની અંદર 27 માં કયો મોટો મોટો ભાગ સમાયેલો છે? 9 × 2 = 18, 9 સમાયેલો છે તો અહીંયા વધ્યા 2. હવે આ બે સરખા છે એટલે એને એક વખત લેવાનું, તો 2 વડે આને ગુણી દી એટલે 54 થશે. એટલે થોડુંક તમને ડાયરેક્ટ મૂકવામાંથી અગવડતા પડતી હશે, પણ થોડીક તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ એકદમ સરળ લાગશે અને પછી તમને ડાયરેક્ટ જવાબ મૂકવામાં ખૂબ એટલે ખૂબ જ મજા આવશે. એટલે આ રીતે પ્રેક્ટિસ કરજો, ભલે અત્યારે થોડી શરૂઆતમાં થોડીક વાર લાગે, પણ બને એટલી પ્રેક્ટિસ ઝડપથી કરજો, લાંબા ગાળે તમને ખૂબ એટલે ખૂબ જ ફાયદો થશે. હવે આજે આપણે 11 વડે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરીએ તો ગુણાકાર કેવી રીતે કરવો? શોર્ટમાં કોઈ પણ પ્રકારની ગણતરી વગર એકદમ સહેલું છે, તમને બહુ મજા આવશે. જે તમે ભાગાકાર કરવા માટે પ્રાથમિકની અંદર વિવિધ પ્રકારની ચાવીઓ આવતી, ખરેખર ચાવીઓ યાદ હોય તો બહુ તમને ફાયદો થાય કે સંખ્યા વડે એ સંખ્યા વડે આપેલી સંખ્યાને ભાગી શકાય કે નહીં તમને ખ્યાલ. હવે જ્યારે 11 વડે ભાગાકાર કરવો હોય, માનો કે તમને આ રીતે આપેલો 25 × 11, તો આનો તમે જે સાદી રીતે ગુણાકાર કરતા ત્યાં બે સંખ્યા છે એટલે આપણે 1 શૂન્ય મૂકતા, પછી આ 1 વડે 1 × 5 એટલે 5 થાય, 1 × 2 એટલે 2 થાય, પછી આ 1 ની સંખ્યા વડે ગુણીએ એટલે 1 × 5 એટલે 5 થાય, 1 × 2 એટલે 2 થાય, પછી આનો સરળો કરીએ એટલે 0 + 5 એટલે 5 થાય, 5 + 2 એટલે 7 થાય, અને 2 + 2 ના 2 ને મૂકી દી એટલે 25 × 11 કરીએ એટલે આપણને 275 મળે. આ રીતે અત્યાર સુધી તમે ગુણાકાર કરતા, પણ હવે આપણે આમાં કોઈ પણ પ્રકારની ક્રિયા કર્યા વગર ડાયરેક્ટ આપણે જવાબ મૂકવો છે કે 275 આની અંદર કેવી રીતે આવે એ આપણે જોઈએ. તો આની અંદર તમારે શું કરવાનું કે 25 × 11 છે એટલે તમારે આની અંદર 25 × 11 છે તો આના 2 અને 5 મૂકી દેવાના, એકમનો અંક 2 છે, દશકનો અંક 5 છે, અને આ બંને સંખ્યા છે આ બંને સંખ્યાનો સરવાળો વચ્ચે મૂકી દેને, 2 + 5 એટલે 7. કેટલું સરળ છે, મજા આવે છે ને? હા, એકદમ સરળ છે, બરાબર ધ્યાન રાખજો. 25 × 11 2 અને 5 મૂકી દે. હવે આપણે જોઈએ કે 42 × 11 તો ત્યાં એકમનો અંક 2 છે, દશકનો અંક 4 છે, તો તમારે આ બેને ધક્કો મારીને વચ્ચે જગ્યા કરી દેવાની 42. 42 વચ્ચે આપણે જગ્યા રાખી દીધી. હવે તમારે શું કરવાનું, આ બે સંખ્યા છે આ બે સંખ્યાનો સરળ વચન મૂકી દેવાનો, આ બે સંખ્યા છે તો ત્યાં 4 + 2 એટલે વચ્ચે મૂકી દેવાનો 6. અહીંયા આપણે 3 અને 6 મૂકી દઈએ, વચ્ચે જગ્યા રાખી દઈએ 3 અને 6. આમની વચ્ચે એક આંકડો મૂકવાનો છે તો આ બંને સંખ્યાનો સરળ મૂકી દેવાનો, 3 + 6 એટલે 9. અહીંયા બંને સંખ્યા 72 છે તો 72 આપણે મૂકી દઈએ, પણ વચ્ચે જગ્યા રાખવાની 7 અને 2 વચ્ચે, 7 અને 2 વચ્ચે સંખ્યા કઈ મૂકવાની, આ બંને સંખ્યાના સરવાળાની સંખ્યા, તો 7 + 2 એટલે 9 થાય. અહીંયા જોઈએ તો 4 અને 8 છે તો 4 અને 8 આપણે મૂકી દઈએ, તો હવે 4 અને 8 આનો સરવાળો 12 થાય,
તો હવે 12 ને મૂકવાના આમાં એક ધ્યાન રાખજો કે જ્યારે એ બે સંખ્યાનો સરવાળો 10 અથવા તો 10 કરતા મોટો આવે જ્યારે આપણે સરળ બાદબાકી કરીએ ત્યારે સરવાળો 10 કે એના કરતા મોટો તો બધી આપણે એક ચડાવી છે ને એ રીતે આમ કરવાનું કે જ્યારે સરવાળો 9 કરતા મોટો એટલે કે 10 કે 10 કરતા મોટો આવે તો એનો એકમ નો મૂકીને આગળની સંખ્યા મેં કોડી ઉમેરી દેવાની તો અહીંયા સરવાળો 4 વત્તા એટલે 12 થાય 12 ના 2 મૂકવાના અને વધી 1 છે તો એ આગળની સંખ્યા 4 છે એની અંદર 5 ઉમેરા 1 ઉમેરવાનો એટલે ત્યાં થશે 5 એટલે આમાં થોડી પ્રેક્ટિસ કરજો એટલે એકદમ સરળ લાગશે માનો કે સંખ્યા આપણે જોઈએ છે કાલે માનો કે 75 ગુણ્યા 11 છે તો આની અંદર 75 ગુણ્યા 11 7 અને 5 મૂકી દઈએ તો ત્યાં 5 ના 5 મૂકી દેને આ બંને સંખ્યાનો સરવાળો 7 વત્તા 5 એટલે 12 થાય તો 12 ને મૂકવાના 12 ના 2 મૂકવાના અને આગળની સંખ્યામાં વધી 1 ઉમેરી એટલે કે 7 માં 1 ઉમેરી એટલે ત્યાં 7 ની 1 8 થશે હવે આપણે ત્રણ ત્રણ સંખ્યા જોઈએ તો ત્રણ ત્રણ સંખ્યામાં પણ એ જ રીતે અને 11 વડે ગુણ્યા પહેલા આ 5 એને મૂકી દેવાના આપણે એક એક સંખ્યા મૂકતા જઈએ 5 હવે એના પછી આ બંનેનો સરવાળો 5 વત્તા 2 એટલે 7 થાય પછી આ બેનો પહેલા આપણે 5 ના 5 મૂકી દીધા પછી આપણે આ બેનો સરવાળો પછી આ બેનો સરવાળો છેલ્લે ત્રણ માનો કે આ બે ન હોત તો 3 અને 5 મૂકીને એમની વચ્ચેનો સરવાળો 8 મૂકતા તો હવે આની અંદર ત્રણ સંખ્યા છે એટલે એકમનો કેમનો મૂકી દેવાનો એના પછીની બે સંખ્યાનો સરવાળો એના પછીની બે સંખ્યાનો સરવાળો એટલે કે પહેલા 5 ના 5 પછી 2 વત્તા 5 એટલે 7 પછી 3 વત્તા 2 એટલે 5 થાય અને આ 3 ના 3 મૂકી દે એ જ રીતે આની અંદર એકમનો કેમ મૂકી દેવાનો 3 એના પછીની બે સંખ્યા એટલે આ છેલ્લી બે સંખ્યાનો સરવાળો 5 વત્તા 3 એટલે 8 આ બે સંખ્યાનો સરવાળો 5 વત્તા 4 એટલે 9 4 ના 4 મૂકી દે હવે આની અંદર ત્રણ સંખ્યા છે પણ વધી આવે રીતે 8 ના 8 મૂકી દેવાના આ બંનેનો સરવાળો 8 વત્તા 5 એટલે કે 13 થાય 13 ના 3 વધી 1 અહીંયા 7 વત્તા 5 એટલે 12 થાય 12 ની અંદર એક ઉમેરવાના આમાં ખાસ ધ્યાન રાખજો 8 ના 8 મૂકી દીધા પછી આ બંનેનો સરવાળો 13 થાય તો 13 ના 3 મૂક્યા વધી 1 એના પછીના બેનો સરવાળો 7 વત્તા 5 એટલે 12 થાય 12 ની અંદર એક ઉમેરી એટલે 13 થાય 13 ના 3 એમાં પણ વધી 1 આ 7 ના 7 મૂકીએ પણ ત્યાં વધી 1 એટલે 7 માં 1 ઉમેરી એટલે 8 થાય હજી એક સંખ્યા આપણે જોઈએ પછી તમે આ પ્રકારે પ્રેક્ટિસ કરજો માનો કે તમને આ રીતે આપેલું હોય આ પ્રકાર આપણે તો પહેલી સંખ્યા 7 તમારે મૂકી દેવો ત્યારબાદ આ બંને સંખ્યાનો સરવાળો 7 વત્તા 8 એટલે 15 થાય 15 ના 5 વધી 1 આ બંનેનો સરવાળો 8 વત્તા 6 એટલે 14 થાય 14 માં વધી ઉમેરવાની 14 માં 1 ઉમેરી એટલે 15 ના 5 વધી 1 પછી આ 6 છે તો 6 માં 1 ઉમેરી એટલે કે 7 એટલે કે આ રીતે તમને પ્રેક્ટિસ કરજો ખરેખર આવી ઘણી બધી આપણે સંખ્યાઓ જોઈશું કે જેને આધારે ગણિતની અંદર તમને ઓછા સમયની અંદર બધી જ ક્રિયા સરળતાથી કરી શકો ગણિત એકદમ સહેલું છે એક વખત તમને રસ પડશે એટલે ગણિતની અંદર ખૂબ એટલે ખૂબ જ મજા આવે મોટા ભાગના વિદ્યાર્થીને ગણિત અઘરું લાગતું હોય કારણ કે ન આવડતું હોય એટલે અઘરું લાગે પણ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરતા જઈએ જેમ જેમ આપણને આવડતું જશે એમ એમ તમને ગણિતમાં રસ પડતો જશે અને એક વખત રસ પડશે એટલે ગણિત તમને રમતા રમતા ગણિત ગણશો અને ગણિત તમને એકદમ સરળ પડે અને ગણિત ખરેખર આપણે એકદમ સહેલું બનાવવું છે ને ખાસ તમારા ઉપર આધાર છે તમે થોડીક મહેનત કરવાનો થોડોક રસ લ્યો એટલે ગણિત તમને એકદમ સહેલું પડશે અને એકદમ ગણિતમાં રસ પડશે થેન્ક યુ